વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભણી ચૂક્યા કે આજે ધોરણ 8 માં આપણે વિજ્ઞાન વિષયનો ચેપ્ટર નંબર 1 પાસું પડ્યા અને વ્યવસ્થાપનમાં આપણે સમજ્યા હતા, ત્રણ ટોપિક સમજ્યા હતા. સૌથી પહેલા શું સમજ્યા હતા? ભૂમિને તૈયાર કઈ રીતે કરવી, ભૂમિને કઈ રીતે તૈયાર કરવી, પછી બીજું રોપણી કરવી, ત્રીજું હતું કુદરતી અને કૃત્રિમ ખાતર, ત્રણ આપણે વિશે જોઈ ગયા. તો હવે આપણે આગળ ભણીએ ભાગ ત્રણ માં. તો કે સિંચાઈ, સિંચાઈ એટલે શું? તો કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પડવાની ક્રિયાને કહે શું કહેવાય? તો કે સિંચાઈ. તો સર ભૂમિમાં જોઈએ તો આપણે શું કહેવું, જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી હોય છે. એટલે કે જીવંત રહેવા માટે શું હોય? પાણીની આવશ્યકતા રહેલી હોય. વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણી વિશેષ મહત્વ છે. વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે શું હોય? પાણીનું મહત્વ વધારે રહેલું હોય. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. એટલે કે મૂળ દ્વારા કેવું થાય? શોષણ થાય છે. જેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે. ખનિજો અને ખાતરોનું કેવું થાય? શોષણ થાય. કોના દ્વારા? વનસ્પતિ કોના દ્વારા? કે મૂળ દ્વારા શોષણ કરે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. એટલે કે વનસ્પતિમાં કેટલા ટકા પાણી હોય છે? તો કે 90% હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. એટલે કે સુકાઈ ગયેલી પરિસ્થિતિમાં થાય નહીં. પાણીમાં વગેરેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. એટલે કેવા થશે? અલગ અલગ ભાગોમાં વહન થતું હોય. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે. એટલે કેવું કરવું થશે? ગરમ અને ઠંડી હવાથી કેવું આપે? રક્ષણ આપે. સ્વસ્થ પાકને ઉછેર માટે જમીનમાં પાણીને ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે કેવું આપવું પડે? પાણી આપવું આવશ્યક હોય છે. એટલે કે નિયમિતપણે કે થોડા દિવસ સુધી કે પાણી આપવું પડે, થોડા દિવસ સુધી ખાતર આપવું પડે, નિયમિત કરતો અને કેવું આપવું પડે? પાણી આપવું રહેવું. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને કેવો કહેવાય? સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્ર દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. શા માટે એવું શક્ય છે? શું જમીનમાં તમે પર્ણ દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું જોઈ શકે છે? તો કે એવું કીધું તો શું કે આ વર્ષે આપણે આપતા સમયે હું વધારે સતત રહ્યો છું. ગયા ઉનાળામાં મારા દોસ્ત કહી ગયા હતા. એટલે કે બીજો છે એ શું કહે છે? ગયા ઉનાળામાં શું થઈ ગયું? મારા છોડ કેવા થઈ ગયા હતા? સુકાઈ ગયા હતા. કેમ? પાણી બે સમય અંદર એનો પ્રોબ્લમ હતો. તો સિંચાઈના સ્ત્રોતો કયા કયા હોય છે? તો સિંચાઈના સ્ત્રોતો છે કુવા, બોરકુવા, તળાવ, સરોવર, નદીઓ, બંધ અથવા બંને શું કહેવાય, ડેમ, તે નહેરો દ્વારા આપવામાં આવે છે, પૂરું પાડવામાં આવે છે. એટલે સિંચાઈના સ્ત્રોતો છે. સિંચાઈના પરંપરાગત રીતના સ્ત્રોતો છે કઈ રીતે મેળવતો હતો? તો એના વિશે તો કે મોટ ગરબડીયુક્ત વ્યવસ્થા, ચેન પંપ દ્વારા, ડેકલી, ડેક્સ અને ઉંચાઈનો પ્રકાર છે. તો આપણે એમાં જોઈએ તો શું છે? તો કે સૌથી પહેલા કુવાઓ, સરોવર તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીનો ખેતરમાં પહોંચાડવાની ક્રિયા રીતો જુદા જુદા ક્ષેત્રમાં કેવી હોય? અલગ અલગ હોય. જુદા જુદા ક્ષેત્રો ઢોર અથવા મજૂર તાક ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ક્રિયાવિધિ એમાં કેવા લેવામાં આવે? ઢોર અને મજૂરોને ઉપયોગમાં આવે. અર્થાત આ રીતે સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. કેમ? કારણ કે વૃક્ષને ક્યાંનો ઉપયોગ થાય? ઢોર અને મજૂરોનો. તો કે એમાં કી કહે કે મોટર, ચેન પંપ, ડેલી અને રેક. તો એમાં સૌથી પહેલા છે તો કે મોટર યુગ એ કઈ રીતે થાય? તો કે જો આમાં દેખાયું કે કેવું લીધું હોય? બનાવ્યું અને એને શું મનુષ્ય દ્વારા ખેંચવામાં આવે અને મોટ કહેવાય છે. પછી એ રીતે બાજુમાં આપ્યું ચેન પંપ. તો કે ચેન દ્વારા એ રીતે ડેકલી. તો કે ડેકલીમાં કઈ રીતે હોય? આ રીતે હોય. અને રેડ તો કે બળદ દ્વારા. તો પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી હું કીધું કે સિંચ
सिंचाई आधुनिक पद्धतिओ कई तो फुवारा पद्धति टपक पद्धति तो एम सौ जो है तो पेली पद्धति फुवारा पद्धति कई पद्धति फुवारा तो शू आ पद्धति उपयोग असमतल भूमि कर ज्यादा पानी ओछी मात्रा में हाजर हो पानी मात्रा के ओछी हो काटकूने पाइप नल उपरी छेड़ा पर पड़ती नजरो लगाड़ा भाग में कई लगाड़ा नजरो लगाड़ा आ पाइप निश्चित अंतरे मुख्य पाइप साथ जोड़ेला हो मुख्य पाइप साथ जयरे पकनी मदद की पानी मुख्य पाइप में पहुंचाड़ा मुख्य पाइप में पहुंचाड़ा तरह तो फरी नजर में बाहर निकली जाए तो पानी नजर में बाहर निकले छंटकाव छोड़ पर करे ये वरसाद पड़ता है छंटकाव ये रीते रीते वरसाद पड़ता है रीते फुवारा पद्धति घास वाली जमीन कॉफी वृक्ष बीजा विस्तार पाक खूब उपयोगी हो जमीन को कॉफी वृक्षों बहुत उपयोगी पची बीजो टपक पद्धति पानी तो आ पद्धति वे पानी टीपे टीपे सीधू छोड़ना मूल में पड़े कि छोड़ना मूल में देव पड़े टपक सिंचाई पद्धति में छोड़ना मूल में पड़े आती टपक पद्धति कहे टपक पद्धति मूल फल आपकी वनस्पति बगीचा वृक्षों ने पानी आप सर्वोत्तम पद्धति सर्वोत्तम पद्धति मुख्य पद्धति आ पद्धति में पानी व्यय करते नहीं એટલે કે આ પદ્ધતિ પાણીની અછત વાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે એટલે કેવું હોય એક વરદાન સમાન હોય છે તો કે જોઈએ ફુવારા પદ્ધતિમાં કેવા હોય તો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું કેવા હોય ફુવારા લગાવી દેતો હોય અને ટપક પદ્ધતિમાં ટપક છોડ પાસે કેવી હોય લાઈન વિચારી હોય તો કે ટપક પદ્ધતિ પછી છે શું છે તો કે નિંદણથી રક્ષણ તો નિંદણથી રક્ષણ માટે શું કરવું છે તો એના માટે तो भूजो पहली नजीक घऊना खेतर में गया खेतर में घऊना पाक की साथ के अन्य छोड़ो उगी निकलता था शू कीधु निंदाण में खेतर में कितनी बिन जरूरियात छोड़ो कुदरती रीते पाक की साथ उगी निकले आवा बिन जरूरी छोड़ ने शू कहवा निंदाण कहवा शू कहवा खेतर में केव पॉइंट साथ खेतर में कई बिन जरूरी कुदरती रीते पाक की साथ आप जो वाव्य एक साथ वाव्या घऊ अथवा एक खेतर में वायु पाक एने शूँ पाचन के निकले बिन जरूरी कुदरती रीते छोड़ उगी आए तो एने शू कहवा तो निंदण ने दूर करने क्रिया ने निंदामण कहे तो निंदण ने दूर करने क्रिया ने शू कह निंदामण तो निंदामण आवश्यक है कारण के पानी निंदण पानी पोषक द्रव्यो जगह जमत प्रकाश मे खूब पाक साथ स्पर्धात्मक रीते वृद्धि पर असर करे वृद्धि पर के असर थे क्या कारण की एना है तत्व पोषक तत्व जरूरी है ये सुधार बिन जरूरी मुकी आए केव करे शोषण करते के निंदामण गणित में विक्षेप उभो करे कि आपने जरूरी ना हो मनुष्य प्राणियों झेरी हो झेरी हो निंदामण दूर करने वृद्धि नियंत्रण करने खेड ने बीजी विविध पद्धतिओ अपनावे अलग अलग पद्धतिओ अपनावे पाक उगाड़ता पहला खेतरों में खेड द्वारा निंदण दूर कर सहायता मिले के निंदण सहायता मिले एना निंदण सुकाई जाए मरी जाए मटी में केव जाए पड़ी जाए निंदामण में पुष्प उद्भवे बीज बने पहला निंदण ने दूर करव योग्य है एना पर पुष्प आए एना पर बीज आए एना पहला पुष्प करव पड़े दूर करव योग्य है समय निंदण ने जमीन जमीन नजीक की बाप मूल शरीर जाते उखड़ा द्वारा थे खुरपी खुरपी द्वारा अथवा तो वावणी द्वारा की मदद की कर निंदण ने के रसायणों द्वारा मदद की दूर कर निंदणनाशक कहे जम के टू फोर डीए खेतर में निंदण ने नाश करने छंटक करना निंदण नाश पमे परंतु पाक ने नुकसान होत नहीं छंटक कर दवा शू करे निंदण दूर करे पाक ने नुकसान होत नहीं निंदण नाशक ने पानी में योग्य
યોગ્યતા અનુસાર ઘડવાતા સ્પ્રેની મદદથી શું કરવાનું ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. જો આમાં દેખાય ને નિંદણના છંટકાવ દ્વારા નાશ કરવાનો તો શું કર્યું કે એક કેવી રીતે પંપ લીધો, પંપ દ્વારા એમાં ભરીને શું કર્યું કે છંટકાવ કરાય. જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નિંદણના વાનસ્પતિ વૃદ્ધિનો સમય પુષ્પ અને બીજના બાંધતા પહેલા નિંદણનો નાશકનો કેવો કરવો જોઈએ, છંટકાવ કરવો કરવામાં આવે છે. નિંદણ નાશકના છંટકાવથી ખેડૂતોને સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, સ્વાસ્થ્ય પર કઈ અસર એટલે કે નુકસાન થાય, એટલે કે તેઓ રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકેલું હોવું જોઈએ, એટલે કેવો મુખ ને નાક કેવું હોવું જોઈએ, આપણે કપડાથી ઢાંકેલું હોવું જોઈએ. તો લર્નિંગ પોઈન્ટ તો કે પાક જયારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવાય, લણણી કહેવાય. શું કહેવાય, લણણી. આ લણણી દરમિયાન કાંટો છોડને ખેંચીને ઉપાડીને લેવાય છે અથવા તો તેને જમીનની નજીકથી સમયાંતર અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થતા 3-4 મહિના લાગે છે. એક પાક હોય કેટલા મહિના લાગે, એને સમય કેટલો લાગે, 3-4 મહિના જેટલો લાગે. આપણા દેશમાં દાતરડાની મદદથી 8 વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. હાર્વેસ્ટર કેવું હોય તો કે આવું હોય. પાક કાપવામાં આવા પાકમાંથી બીજ દાણા એટલે કે દાણાઓ નીકળે, ભૂસામાંથી અલગ કરવામાં આવે એટલે કે જે હોય વધારાનો એનાથી શું દોરણ તેને પ્રેસિંગ કરે છે. આ બંને કાર્ય જે મશીન દ્વારા કરવામાં આવે છે તેને કમ્બાઇન્ડ મશીન કરે છે. જે હકીકતમાં હાર્વેસ્ટર અથવા થ્રેસરનું બનેલું સંયુક્ત સ્વરૂપ છે, એટલે કે એવું છે સંયુક્ત સ્વરૂપ હશે થ્રેસર. જો આ દેખાય છે એ કેવું હોય, હાર્વેસ્ટર અને થ્રેસરનું કેવું હોય, બંનેનું સંયુક્ત સ્વરૂપ હોય. તો શું કહેવું, પહેલી શું કે લણણી બાદ છોડના ઉઠા ક્યારેક ખેતરમાંથી રહી જાય છે જેને ખેડૂતો બહાર લગાડી દે છે. પહેલી આ ટુકડાના ખેતરોમાં સળગાવી છે તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે, તેનાથી ખેતરમાં રહેલ પાકને આગ લગવાનો પણ ખતરો રહે છે. તો શું કીધું, નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉત્પન્નમાં જેવી ક્રિયાઓ દ્વારા અલગ કરે છે તેને ધોરણ કેવા મળી જાય કરતા પગાર ધોરણમાં અભ્યાસ કરી દીધો. તો કે ઉપડવાનું યંત્ર કેવું હોય તો કે આવું હોય વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ કીટર ઉંદરો તથા સૂક્ષ્મ જીવો શું કરવું પડે, સુરક્ષા રાખવા પડે. જો લણણીના પાકને દવા માટે સંગ્રહની પહેલા બીજને તાપમાં સૂકવવામાં આવે છે, એટલે કે તડકો હોય ત્યાં કેવું ભરવામાં આવે, સૂકવવામાં આવે છે, જેનાથી તેમાં રહેલી ભેજની માત્રામાં કેવો થાય, ઘટાડો થાય છે. જેથી તેની કીટકો
तो एम आपकी हुए जो तो के दूध कई दूध के माँ नहीं मैं तो गाय भेस बकरी ऊँट में नहीं मैं तो ये कोष्टक तुम्हारे बीजू बनावा तैयार करो आ कोष्टक स्वयं पूर्ण कर वनस्पतियों की जेम प्राणियों में विभिन्न प्रकार खोराको पदार्थ प्रदान करे समुद्र की तटीय क्षेत्र में रहेला लोग मुख्य आहार तरीके मछली उपयोग करे करे मछली उपयोग करे तटीय विस्तार दरिया किनारा विस्तार अगौना धोरण में अपने वनस्पतियों में कार्य तथा खाद्य पदार्थों विषय तब अभ्यास कर चुके अपने अभ्यास अत्यारे अभ्यास करियो कि पाक उत्पादन विविध विभिन्न तबक्काओ हो अलग अलग तबक्काओ कई कया हो समझियो तो बीज की पसंदगी रोटी वगैरह घर में अथवा खेतर में राखा पालतू प्राणियों ने योग्य खोराक रहाण देखरेख में अति आवश्यक हो जाए आने पाया कर पशुपालन कहे तो मोटा पाये कर एक चार पांच करता कर शू कह मोटा पाये क्या कर तो आप पाक उत्पादन व्यवस्थापन कई रीते कई रीते थे तो आ पाठ में आप समझ गया आभार कर स्वाध्याय प्रश्न जोईए आपणे शुं कीधुं प्रश्न नंबर ए योग्य शब्द पसंद करी खाली जग्यानी पूर्ति करो एमां आप्या विकल्प आप्या तरवा पाणी पाक पोषक द्रव्यो अने तैयारी तो आपणे सौथी पहेला आपेली छे ए खाली जग्या एक स्थान पर एक ज प्रकारना प्रकारना मोटी मात्रा में उछेरवामां आवे आवता छोड़ने खाली जग्या कहे छे शुं कहेवाय एक ज जग्या तो आपणे समझ्या हता पाठ में कि एक अथवा एक करता वधारे एक ज जग्याए केवा एक करता वधारे छोड़ उछेरवामां आवे तो एने शुं कहेवाय पाक कहेवाय शुं कहेवाय तो पहली खाली जग्या में शुं आवशे पाक आवशे शुं आवशे पाक ए ज रीते बीजी खाली जग्या पाक उगाड़ता पहला प्रथम पगलू जमीनी खाली जग्या हो तो के जमीनी खाली जग्या शू हो तो के भूमि ने तैयार करवी एट्ले के सौ बीजा में शू खाली जग्या तैयार करवी हवे आपणे पछीनी खाली जग्या जोईए तो के क्षतिग्रस्त बीज पाणीनी सपाटी पर खाली जग्या लागशे शू लागशे तो के आप शू लागशे क्षतिग्रस्त होय शू लागे तरवा लागे शू लागे तरवा माटे शू थाय तो आमा केवो आवशे खाली जग्या में तरवा आवशे पछी चौथी खाली जग्या है पाक उगाड़वा माटे पर्याप्त सूर्यनो प्रकाश तेमज जमीन माथी खाली जग्या तथा खाली जग्या आवश्यक छे शू आवश्यक है पाणी पहली खाली जग्या में शू आवे पाणी आवशे बीजी खाली जग्या में बीजी खाली जग्या में शू आवे पोषक द्रव्य आवशे शू आवशे पोषक द्रव्य समझायो विद्यार्थी मित्रों क्वेश्चन नंबर टू शू कीधु है कॉलम ए मा आपेला शब्दों ने कॉलम बी मा आपेला शब्दों साथे जोड़वानू कीधु है तो शब्द साथे जोड़वानू होय तो कीधु तो के खरीफ पाक तो के शू होय शू शू होय खरीफ पाक मा शू आवशे क्यों पाक लेवा है तो आपणे कीधु तुं शू आवे ई आंसर जवाब आवशे शू आवशे ई तो खरीफ पाक मा शू आवे ई तो के डांगर अने मकाई रवि पाक में शू आवे तो के डी शू आवे घऊं चना अने वटाणा तो के ये रवि पाक में लेवा तो पाक छे पछी रासायणिक खातर रासायणिक कारक खातर ने क्यों होय बी तो के यूरिया अने फॉस्फेट पछी छाणियों खातर में क्यों होय तो प्राणी मल गायनु छाण एटले के सी मूत्र अने वनस्पतिना नकामो कचरो एटले के केवो आवशे सी जवाब आवशे कयो आवशे सी तो शू कीधु एम नीचेना दरेकना बे बे क्वेश्चन नंबर त्रण नीचेना दरेकना बे बे उदाहरण आपो तो खरीफ पाकनु आपणे जोयुं तो खरीफ पाकमां शू शू लई शकाय तो के मगफळी अने डांगर केम ए वरसादनी ऋतुमां वधारे पाणीनी केवी होय आवश्यकता वधारे होय एटला माटे
પછી બીજી આપી રવિ પાક, તો કે રવિ પાકમાં કયા કયા લેવાય, તો ઉદાહરણ તરીકે ઘઉં અને રાઈ. એને કેવું વાતાવરણ જોઈએ? ઠંડુ વાતાવરણ જોઈએ, એટલે કેવું કે રવિ પાક. ક્વેશ્ચન નંબર 4, નીચેના દરેક પર તમામ તમારા શબ્દોમાં એક એક ફકરો લખો, એટલે કે ભૂમિને તૈયાર કરવી. તો કે ભૂમિને તૈયાર તમે કઈ રીતે કરશો? તો કે આપણે જોઈએ તો જો પેજ નંબર સૌથી પહેલું આપણે શું હતું, ભૂમિને તૈયાર કરવી. તો શું હતું સૌથી પહેલો પેજ નંબર ઉપર 2 ઉપર આપ્યું છે કે ભૂમિને કઈ રીતે કરશો તૈયાર? તો કે પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. કેવું ચરણ છે? પ્રથમ ચરણ છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. કેવું છે કાર્ય? મહત્વપૂર્ણ કાર્ય છે. એને કોને વડે કરી શકાય? તો કે હળ. આમ માટે જમીનને હળ વડે ખેડવા પડે છે, એટલે કે કેવી કરવી પડશે? ખેડવી પડશે. અને જમીનમાં મૂળ ઊંડે જાય એટલા માટે. તો જમીનને ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે. પછી તેના લીધે પાકના મૂળ કેવા જાય? ઊંડે સુધી જાય છે. પોચી માટી, પછી શું કીધું? પોચી માટી માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવોમાં વૃદ્ધિ કરવામાં સહાય કરે છે, એટલે કે કેવું કરશે? સહાય કરશે. તો આ થયું ભૂમિને તૈયાર કરવાનું. પછી શું કીધું? પછી આગળનો પ્રશ્ન બીજો, તો કે બી શું આપ્યું હોય? રોપણી. તો રોપણી કોને કહેવાય? તો કે રોપણી, વાવણી એટલે રોપણી. તો શું કીધું? વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો હોય. કેવો હોય? મહત્વનો તબક્કો. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. કેવી પસંદગી કરવામાં? તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપશે, એટલે કે કેવો આપશે? સૌથી કેવા પ્રાથમિકતા કોને આપશે? સારી ઉપજ વાળાને, ખેડૂતોને, એટલે કે પ્રાપ્તિ આપશે. આજ શું કીધું? આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીનો ઉપયોગ થાય છે, એટલે કે વાવણી કરવા શેનો ઉપયોગ થાય? રોપણી કરવા. તો કે ટ્રેક્ટરો દ્વારા, ટ્રેક્ટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. કોના દ્વારા ઉપયોગ કરવામાં આવે છે? તો કે વાવણીઓ દ્વારા. તો કે વાવણીઓ આવો હોય તો શું કીધું? પછીનો, તેના દ્વારા જમીનમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે, એટલે કે કેવું થશે? સમાન બની રહે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પણ પછી બીજ માટી દ્વારા ટંકાયેલું રહે, એટલે કે કેવું રહેશે? ટંકાયેલું રહે છે. એના પછી ત્રીજો, નિંદણ એટલે શું? તો કે નિંદણ કોને કહેવાય? તો નિંદણ કોને કહેવાય છે? તો કે નિંદણને શું કહેવાય? તો આપણે જોઈએ પેજ નંબર 10 ઉપર આપ્યું છે નિંદણ એટલે શું. તો કે નિંદણમાં શું કહે? તો ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, આવા બિનજરૂરી છોડને શું કહેવાય? નિંદણ કહે છે. નિંદણને આવશ્યક છે કે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાર માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેને શું કરે? વૃદ્ધિ પર અસર કરે, એટલે કે વૃદ્ધિ હોય એના પર શું કરે? અસર કરે. કેટલાક નિંદણકમાં લણણીમાં પણ વિક્ષેપ ઉભો કરે છે અને તથા મનુષ્યના પ્રાણીઓ માટે ઝેરી પણ હોય છે, એટલે કે કેવું હોય છે? ઝેરી હોય. એના પછીનું થ્રેસિંગ. તો થ્રેસિંગ કોને કહેવાય? આપણને કીધું હોય કે એક ફકરો લખવાનું કીધું હોય તો જોઈએ. શું કીધું? પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય, જો આવ્યું, પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવાય? લણણી કહેવાય અથવા તો થ્રેસિંગ કહેવાય. શું કહેવાય? થ્રેસિંગ કરવામાં.
तो के लणी दरमियान का तो छोड़ ने उखाड़ी ने लेवाई छे अथवा तो जमीन थी अंतर कापी लेवामां आवे छे। अनाज ने परिपक्व थता केटला महीना लागे? 3-4 महीना लागे। अपना देश में दातरडा की मदद थी वणे लणी करवामां आवे अथवा तो थ्रेसिंग करवामां शू कीधु एना माटेनो शू हार्वेस्ट लणी करवानो हार्वेस्ट अने थ्रेसर बन्ने नु संयुक्त स्वरूप कम्बाइन मशीन छे। एटले के हार्वेस्टर क्यू ए केवो छे? कम्बाइन मशीन है। केवो है? कम्बाइन मशीन। एने थ्रेसर कहो। एना पछीनो कीधो समझावो के कुदरती कृत्रिम खातर कई रीते कुदरती खातर थी अलग पड़े छे। तो लखवानो पहेलो पॉइंट कृत्रिम खातर रासायणिक पदार्थो छे। कुदरती खातर ए सेंद्रिय पदार्थो छे। ते कार्बनिक पदार्थों माथी बने छे। केवा पदार्थों माथी बने छे? कार्बनिक पदार्थों माथी बने छे। बीजो मुद्दो तो एम बनो कृत्रिम खातर नु निर्माण कारखाना मा थाय छे। केवा मा थाय? कारखाना मा थाय छे। जारे कुदरती खातर मा के कर घर आंगणे बनावी शकाय छे। कुदरती खातर केवो? एक खेतर मा अथवा तो घर आंगणे पण बनावी शकाय। त्रीजो मुद्दो कृत्रिम खातर थी जमीनने सेंद्रिय पदार्थो प्राप्त थता नथी। कृत्रिम खातर थी जमीनने सेंद्रिय पदार्थो प्राप्त थता नथी। જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે। કેવા સા પ્રાપ્ત થશે? સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થશે। તો પછીનો ચોથો મુદ્દો તો કે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। કૃત્રિમ ખાતરથી શું થાય? સેન્દ્રિય પદાર્થો જમીનને મળતા નથી। જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થોનું કેવી થાય છે? પ્રાપ્તિ થતી જોવા મળે। પછી એના પછીનો ક્વેશ્ચન નંબર 6 સિંચાઈ એટલે શું? પાણી બચાવવા સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો। તો કે સિંચાઈ એટલે શું? તો કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય? સિંચાઈ કહેવાય। સિંચાઈને સમય અને માત્રાના દરેક પાકને જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે, એટલે કે શું હોય? અલગ અલગ હોય છે। તો એમાં સૌથી બે પદ્ધતિઓ જ હોય છે। તો કે પાણી બચાવવાની બે પદ્ધતિઓ છે તો એમાં કઈ કઈ છે? કઈ કઈ છે? તો એમાં છે બે પદ્ધતિ। કઈ? તો કે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ। સૌથી પહેલા આપણે ફુવારા પદ્ધતિમાં જોઈએ તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે, એટલે કે કરકસર રીતે ઉપયોગ કરવા વપરાય છે। તેનો ઉપયોગ અસમતલીય ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે, એટલે કે અસમતલ એક સરખી ના હોય તેવા ઉપયોગ કરવા। ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે, એટલે કે શું થાય? પાઇપો દ્વારા શું કરવામાં આવે છે? થોડા થોડા અંતરે શું કરવાના આવે છે? ફુવારા જોડવામાં આવે છે। પછી બીજું કે ટપક સિંચાઈ, તો તે ટપક સિંચાઈ છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને શું કહેવાય? પ્રક્રિયાને શું કહેવાય? ટપક પદ્ધતિ। તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરો કેવો લાવે છે? લાવવામાં આવે છે, એટલે કે અલગ મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલું હોય છે। ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે, એટલે કે ડ્રોપ હોય એ કેવું પણ થોડા પ્રમાણમાં બહાર જવા દે। આપણે જોઈએ તો કે ટપક કેવું હોય તો એ જોઈએ, તો ટપક સિંચાઈ પદ્ધતિ કેવી હોય? આવી હોય। કેવી હોય વિદ્યાર્થી મિત્રો? ટપક સિંચાઈ પદ્ધતિ કેવી હોય? આવી હોય। કેવી હોય? કે મશીન દ્વારા શું કરે છે? અલગ અલગ પાઇપ દ્વારા જોડેલું, પછી એને શું કર્યું નીચે? એક ટપક દ્વારા। પછીનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 7 શું કહે છે?
जो घऊं ने खरीफ पाकनी ऋतु में उगाड़वामां आवे तो शुं थाय छे थशे चर्चा करो तो घऊं रवि पाक छे तेने सूकू और ठंडु हवामान जोईए छे एटले के केवुं जोईए छे सूकू और ठंडु जो घऊं ने खरीफ पाकनी ऋतु में लगाड़वामां आवे तो तेने भेजवाळो हवामान अने वधु वरसाद मळे छे जे तेने अनुकूल आवशे नहीं एटले के अनुकूल आवतुं नथी आती चोमासामां वावेला घऊंनुं उत्पादन सारूं थाय नहीं एटले के उत्पादन केवुं आवशे सारूं नहीं वळी घऊंना छोड़ना तंदुरस्त रही शकशे नहीं एटला माटे शुं कीधुं त्यांथी घऊंने खरीफ पाकनी ऋतुमां उगाड़वामां आवता नथी प्रश्न नंबर 8 खेतरमां सतत पाक उगाड़वाना लीधे जमीनमां पर कई असर जणाशे समजावो तो शुं थाय तो खेतर में सतत पाक उगाड़वाना लीधे तेमा पोषक द्रव्यो तत्वों अथवा तो ओछा थता जाय छे आथी जमीननी फलद्रुपता केवी थाय घटी जाय केवी थाय घटी जाय आवी जमीनना पाक उगाड़वा आवे छे तो पाक ओछा अने नबळा प्राप्त थाय छे एटले के आपणने शुं थई जाय क्वांटिटी केवी थई जाय घटी जाय एटले के आपणने बहु मळे नहीं एना पछीनो 9मो प्रश्न निंदण एटले शुं आपणे तेनुं नियंत्रण केवी रीते करी शकीए छीए तो खेतरमां केटलाक बिनजरूरी छोड़ कुदरती रीते उगी निकळे छे साथे उगी निकळे छे आवा बिनजरूरी छोड़ने निंदण कहे छे एटले के शुं कहेवाय जमीन आपणे पाक वायो अहींया शुं करे बिनजरूरी छोड़ उगी निकळे निंदणनो दूर करवानी क्रियाने शुं कहे निंदामण कहे छे નિંદણ દૂર કરવું જરૂરી કે એના માટે શું શું વપરાય છે શું કીધું આપણને એનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તો નિંદણને શું કરવું પડે નિયત અંતરે દૂર કરવા પડે અથવા તો રસાયણોનો ઉપયોગ સમય અંતરે છંટકાવ કરવો પડે શું કરવો પડે છંટકાવ નિંદણનો છંટકાવ પર કરવાની નિંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને થતું નુકસાન અટકી જાય છે પ્રશ્ન નંબર 10 નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટે રેખાચિત્ર તૈયાર થઈ જાય એટલે કે આપણને આપેલું સૌથી પહેલા એક આપેલું જો પાકને શું કીધું પાકને ખાંડના કારખાનામાં મોકલવો પછી બીજું શું આપ્યું સિંચાઈ આપી લણણી ત્રીજું લણણી આપી હે ચોથું રોપણી આપી હે પાંચમું જમીનીને તૈયાર કરવી છઠ્ઠું ખેતરને ખેડવું અને સાતમું ખાતર આપવું તો આપણે સૌથી પહેલી પ્રક્રિયા કઈ થશે તો પાંચમા નંબરની જમીનને તૈયાર કરવી પહેલામાં પછી શું થાય ખેતરને ખેડવું તો ખેતરને ખેડવું પડે એના પછી શું કરાય તો કે ચોથા નંબરનું લણણી કરી રોપણી કરવી પડે શું કરવું પડે રોપણી કરવી પડે પછી શું થશે તો કે સાતમા નંબરનું ખાતર આપવું એ કેવું થશે ચોથા નંબરનું થશે પછી ખાતર આપ્યા પછી શું કરવું પડે સિંચાઈ આપવી પડે સિંચાઈ પછી શું કરવું પડે લણણી કરવી પડે પછી શું કરવું પડે પાકને ખાંડના કારખાનામાં મોકલવો પડે પછીનો આપણે પ્રશ્ન જોઈએ નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડા તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરવાનું કીધું હોય તો પૂર્ણ કરવાનું કીધું તો શું કઈ રીતે કરશો તૈયાર તો આપણને આપેલું ઊભી ચાવી આપેલી છે અને આડી ચાવી આપેલી તો ઊભી ચાવી સૌથી જોઈએ પાકને પાણી આપવું તો કે પાકને પાણી આપવું એને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં ઇરિગેશન તો અહીંયા કેવા છે જો ઇરિગેશન ઇંગ્લિશમાં ઇરિગેશન આપ્યું હોય તો આમાં કેવું આવશે ઇરિગેશન લખવાનું આઈ આર આર આઈ જી એ ટી આઈ ઓ એન ઇરિગેશન પછી એ જ રીતે શું કીધું હે બીજી પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવું એટલે કે એને શું કહેવાય વ્યવસ્થિત સ્થિતિમાં રાખવું એ બે નંબરનું તો એમાં શું આવશે સ્ટોર આપણે સંગ્રહ કરવી એને શું કહેવાય ઇંગ્લિશમાં સ્ટોર કહેવાય તો કે એસ ટી ઓ આર એ જી એસ એટલે કે સ્ટોર કહેવો એ જ રીતે ત્રીજી પાંચમા નંબરની ચાવી આપી ઊભી ચાવી વનસ્પતિ કે જેન મોટા પાયે ઉછેરવામાં આવે છે
तो उछेर एक मोटा पाये उछेर शू कहवाय गुजराती में शू कहवाय अपने पाक कही ही पण एने शू इंग्लिश में कहवाय क्रॉप कहवाय शू कहवाय क्रॉप तो अहीं शू आवशे सी आर ओ पी बराबर ऊभी चावी आवी गई बधी हवे आडी चावी जोईए तो आडी चावी शू आपी है मशीन के जे परिपक्व पाक ने काफवा माटे वपराय छे एटले के काफवा माटे वपराय छे एने शू कहवाय आया हार्वेस्टर शू कहवाय हार्वेस्टर एच ए आर वीई एस टीई आर हार्वेस्टर कहवाय शू कहवाय हार्वेस्टर पछी शू कीधु चौथा नंबर नी चावी आवी रवि पाक के जे एक कठोळ छे एटले के रवि पाक छे ए कठोळ छे तो एने शू कहवाय तो ग्रेम कहवाय शू कहवाय ग्रेम तो के जी ए आर ए एम जी आर ए एम पछी ए ज रीते छठा नंबर नी आडी चावी शू आपी है भूसा माथी दाणाओने छूटा पाड़वानी पद्धति भूसाओने छूटा पाड़वानी एक कदरियो विनोविंग एटले के शू कीधु है डब्ल्यू आई एन एन ओ डब्ल्यू आई एन जी एटले के छूटा पाड़वानी प्रक्रिया कहवाय तो आपणे आ स्वाध्यायना विषे प्रश्नना जवाब जोया तो आपणे आवता पाठमां बीजा विषय बीजा चेप्टर विषे बात करीशुं।